हेलो फ्रेंड्स, धोरण पांच एमां छे यूनिट वन। वॉट इज इन दीस यूनिट? आप लिटल स्टेप सीखी गया 15 सुधी, 1 to 15। एना पछी यूनिट चालू थाय छे वॉट इज इन दीस यूनिट। वॉट इज इन दीस यूनिट नो मतलब छे के आ तमारा यूनिट में शू छे, ए तमारा पाठ में अत्यारे जे आखो यूनिट चलावानो छे एक्टिविटी 1 2 3 4 5, ए तमारा यूनिट में शू छे, आ पाठनो मतलब छे। एना पछी छे आपणे एक्टिविटी 1। एक्टिविटी 1 में आमने राइम्स छे ए सांभळवानी छे। रैप 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 एटले टकोरा, रैप रैप एटले टकोरा। तो एना तो पहला वर्ड्स छे रैप एटले टकोरा, हियर एटले अहीं, रिधम एटले लय, क्लैप ताली पाड़वी, बीट एटले ताल, कीप एटले राखवू अथवा जाळवू, फीट एटले पग, फन एटले मजा, स्ट्रीट एटले शेरी अथवा तो गली। तो आपणी राइम छे हियर्स द रिधम, हियर्स द रैप, हियर्स द रिधम, हियर्स द रैप। अहीं लय छे, अहीं टकोरा छे, अहीं लय छे, अहीं टकोरा छे। 1 2 3 4 5 6 क्लैप, 1 2 3 4 5 6 તાળી પાડો। હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ, હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ। અહીં લય છે, અહીં તાલ છે। કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ, તમારા પગના લય જાળવો। ગો ફોર ધી રિધમ, ગો ફોર ધી ફન, લય સાંભળો, મજા કરો। 7 6 5 4 3 2 1 7 6 5 4 3 2 1 ગો ફોર ધી રિધમ, ગો ફોર ધી રેપ, લય સાંભળો, ટકોરા સાંભળો। 1 2 3 4 5 6 ક્લેપ, 1 2 3 4 5 6 તાળી પાડો। ગો ફોર ધી રિધમ, ગો ફોર ધી બીટ, લય સાંભળો, તાલ સાંભળો। હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધી સ્ટ્રીટ, શેરીમાં ચાલવાનો આ લય છે। તો આ વાત થઈ આપણે લય અને તાલની, કઈ રીતે જાળવવાનો છે અને કઈ રીતે એનું શેરીમાં ચાલવાનો લય છે। તો આપણી એક્ટિવિટી 1 રાઈમની અહીંયા પૂરી કરીએ છીએ। એના પછી છે એક્ટિવિટી 2। એના પછી જોઈએ એક્ટિવિટી 2। એક્ટિવિટીમાં કેટલાક ચિત્ર આપેલા છે તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 25 પર। નીચેના ચિત્રમાં કેટલા ફ્લાવર્સ, એપલ્સ, કાર્સ, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોગ્સ, બનાના છે તે શોધવાના છે। કહો કે આ જગ્યામાં કેટલા લખવાના છે? તો અહીંયા ફ્લાવર્સ છે પહેલાં એક્ટિવિટી 2માં। ફ્લાવર્સ છે તો ફ્લાવર કેટલા છે આ તમારે અહીંયા ચિત્રમાંથી શોધવાનું છે અને એમાં લખવાના છે કે ફ્લાવર્સ છે 1 2 3 4 5, 5 ફ્લાવર્સ છે તો 5 લખવાના છે। એના પછી છે એપલ્સ, એપલ્સ છે 1 2 3 4, 4 એપલ્સ છે। એના પછી છે કાર્સ, કાર કેટલી છે 1 2 3 4 5, 5 કાર છે। બસીસ, બસીસ કેટલી છે 1 2 3, 3 બસીસ છે। કેમલ્સ એટલે ઊંટ, ઊંટ કેટલા છે 1 2 3 4, 4 કેમલ્સ છે, 4 કેમલ્સ। એના પછી છે રેબિટ્સ, રેબિટ્સ એટલે સસલું, કેટલા સસલા છે 1 2 3 4 5 6,
सिक्स सिक्स रेबिट्स से एना पची से फ्रॉक्स फ्रॉक्स एटले देड़का देड़का केटला छे एक बे त्रण चार पांच छ सात आठ नौ नौ देड़का छे नाइन एंड बनानास बनानास केटला छे वन टू थ्री फोर फाइव सिक्स सेवन सेवन बनानास छे અને તમારે અહીંયા એલિફન્ટનું આપેલું નથી પણ તમારે અહીંયા એલિફન્ટનું પણ લખવાનું છે ચોપડીમાં નથી પણ અહીંયા એલિફન્ટ છે વન તો આ રીતે તમારે એક્ટિવિટી ટુમાં લખવાનું છે કે ફ્લાવર્સ કેટલા છે ચિત્રમાંથી ગણવાના છે અને તમારે લખવાના છે તો એક્ટિવિટી ટુમાં આપણે બી પાના નંબર 26 પર આ એ છે હવે આપણે બી બનાવવાના છે વાક્યો વાક્યો બનાવવાના આ ચિત્રમાંથી શોધીને લખ્યું હવે એના વાક્યો બનાવવાના છે કે કેટલા ફ્લાવર્સ એપલ્સ કાર બસીસ કેમલ્સ રેબિટ ફ્રોગ બનાના અને એલિફન્ટ તો આ તમારે તો પહેલું એક્ઝામ્પલ જ તમારે આપેલું છે ઉદાહરણ ધેર આર ફાઈવ કાર્સ ઇન ધ પિક્ચર આવું એક્ઝામ્પલ છે તમારે એ રીતે કારનું આપી દીધું છે કારનું એક્ઝામ્પલ આપી દીધું છે હવે બીજા બધાના તમારે વાક્ય બનાવવાના છે વાક્યમાં બહુવચન હોય ફાઈવ વનનું નહીં ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ગમે તેટલા એસ એક્સ્ટ્રા હોય તો આપણે ધેર આર બહુવચન છે અને એક વન આપેલું હોય તો તમારે ધેર ઇઝ તો અહીંયા તમારે બધા બહુવચનમાં વાક્ય બનાવવાના છે પહેલું વાક્ય બનશે ફ્લાવર્સનું તો તમારે કઈ રીતે બનાવવાનું ફ્લાવર્સ કેટલા છે ફાઈવ તો અહીંયા લખવાનું છે કે ધેર આર ફાઈવ ફ્લાવર્સ બસ ફાઈવ ફ્લાવર્સ પછી સેમ ટુ સેમ અહીંયા ઇન ધ પિક્ચર ઇન ધી પિક્ચર એટલે કે ચિત્રમાં પાંચ ફૂલો છે એના પછી બીજું વાક્ય બનાવવાનું છે એપલ્સ There are four apples in the picture. In the picture. એના પછી ત્રીજું વાક્ય બનાવવાનું છે બસીસનું. There are three buses. ઇન ધી પિક્ચર ચિત્રમાં ત્રણ બસો છે ચોથું વાક્ય કેમલ્સ કેમલ્સ છે ફાઈવ There are five camels in the picture. ચિત્રમાં પાંચ ઊંટો છે ફાઇવ નંબર છે રેબિટ There are six rabbits in this ઇન ધી પિક્ચર આપણે બધા ધેર આરથી જ વાક્ય બનાવવાના છે સિક્સ નંબર છે ફ્રોગ્સ ધેર આર નાઇન ફ્રોગ્સ ઇન ધ પિક્ચર There are nine frogs in the picture. એટલે કે ચિત્રમાં નવ દેડકા છે સાતમો નંબર છે અહીંયા બનાનાસ There are કેટલા બનાનાસ છે સેવન
7 bananas in the picture. छेलू वाक्य 8 नंबर एलिफंट बतावे छे, एक जे छे तो एक वचन में छे, तो आपणे आर नी जगह शू मूकवानू छे, इज, तो देर इज वन एलिफंट इन ध पिक्चर. तो देर इज वन एलिफंट इन ध पिक्चर, चित्रमां एक हाथी छे. तो तमारे अहीं एक्टिविटी ए बी आ रीते बनावानी छे. पहला तो तमारे चित्रमांथी शोधवाना छे नाम, अने एना पछी तमारे वाक्य बनावाना छे. तो हवे जोईशुं आपणे एक्टिविटी 3. एक्टिविटी 3 में आपणो पाठ छे हितुस क्लासरूम, एटले के हितुनो वर्गखंड छे. एक्टिविटी 3 ए हितुस क्लासरूम. हितुनो वर्गखंड, हितुनो क्लासरूम छे पाठ छे. आपणे एना वर्ड्स लखी लईए. शब्दो लुक, लुक એટલે જુઓ. ક્લાસરૂમ, ક્લાસરૂમ એટલે વર્ગખંડ. ફ્રેન્ડ, ફ્રેન્ડ એટલે મિત્ર. બિગ, બિગ એટલે મોટો. વોલ્સ, વોલ એટલે દીવાલ. પિંક, પિંક એટલે ગુલાબી. બોર્ડ, બોર્ડ એટલે પાટિયું. બ્લેક, બ્લેક એટલે કાળો કલર. સીલિંગ, સીલિંગ એટલે છત. સીલિંગ એટલે છત. વ્હાઈટ, વ્હાઈટ એટલે સફેદ. વિન્ડો, વિન્ડો એટલે બારી. બ્રાઉન, બ્રાઉન એટલે કથ્થઈ. ડોર એટલે દરવાજો. ફ્લોર એટલે જમીન. ક્લીન એટલે ટુ ક્લીન, એટલે સ્વચ્છ. પિક્ચર્સ, પિક્ચર એટલે ચિત્ર. ચેર એટલે ખુરશી. ટેબલ એટલે ટેબલ.
थीक एटले जाडू। थीक एटले जाडू। डिक्शनरी एटले शब्दकोश। डिक्शनरी एटले शब्दकोश। चॉक स्टिक। चॉक स्टिक। चॉक स्टिक एटले चॉक। कबाड़ एटले कबाड़। कबाड़ एटले कबाट। डस्टबीन एटले डस्टबीन एटले कचरा पेटी। एर एटले हवा उजास वाळो। તો આ છે હિતુસ ક્લાસરૂમના વર્ડ છે। લુક એટલે જુઓ, ક્લાસરૂમ એટલે વર્ગખંડ, ફ્રેન્ડ્સ એટલે મિત્ર, બિગ એટલે મોટો, વોલ એટલે દિવાલ, પિંક એટલે ગુલાબી, બોર્ડ એટલે પાટિયું, બ્લેક એટલે કાળો, સીલિંગ એટલે છત, વ્હાઇટ એટલે સફેદ, વિન્ડો એટલે બારી, બ્રાઉન એટલે કથ્થઈ, ડોર દરવાજો, ફ્લોર એટલે જમીન, ટુ ક્લીન એટલે સ્વચ્છ, પિક્ચર એટલે ચિત્ર, ચેર એટલે ખુરશી, ટેબલ એટલે ટેબલ, થીક એટલે જાડું, ડિક્શનરી એટલે શબ્દકોશ, ચોકસ્ટિક એટલે ચોક, કબાડ એટલે કબાટ, ડસ્ટબિન એટલે કચરા પેટી, એર એટલે હવા ઉજાસ વાળો। તો અહીંયા આપણે એનો પછી ભાષાંતર કરવાનું છે। ભાષાંતર તમારે એક એક લીટીનું જ કરવાનું છે। અહીંયા લુક એટ હિતુસ ક્લાસરૂમ, હિતુનો વર્ગખંડ જુઓ। હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ, હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે। આ રીતે એક 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 વાક્ય તમારે ભાષાંતરમાં કરવાનું છે। ત્રીજું વાક્ય, ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ, તે મોટો વર્ગખંડ છે। ધ વોલ્સ આર પિંક, દિવાલો ગુલાબી કલરની છે। ધ બોર્ડ ઇઝ બ્લેક, બોર્ડ કાળા કલરનું છે। ધ સીલિંગ ઇઝ વ્હાઇટ, છત વ્હાઇટ છે એટલે કે સફેદ છે। દેર આર ટુ વિન્ડોઝ ઇન ધ રૂમ, ત્યાં બે રૂમમાં બે બારીઓ છે। ધ વિન્ડોઝ ફ્રેમ આર બ્રાઉન, વિન્ડોની ફ્રેમ જે જાળીઓ બનાવી છે કેવા કલરની છે, કથ્થઈ। ધ ડોર આર બ્રાઉન ટુ, દરવાજા પણ કથ્થઈ કલરના છે। ધ ફ્લોર ઇઝ ક્લીન, જમીન સ્વચ્છ છે, સાફ છે। ધ બેન્ચીસ આર ક્લીન ટુ, બેન્ચીસો પણ સ્વચ્છ છે। દેર ઇઝ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો, બુલેટિન બોર્ડ એ પણ બારી પાસે છે। ઇટ ઇઝ ગ્રીન, તે ગ્રીન કલરનું છે એટલે કે લીલા કલરનું છે। દેર આર પિક્ચર્સ ઓન ઇટ, તેના પર ચિત્રો છે। હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ પહેલી બેન્ચીસ પર છે। દેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમમાં પ્લેટફોર્મ પણ છે। ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, ટીચરનું ટેબલ પ્લેટફોર્મ પર છે। ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, ખુરશી ટેબલ પાસે છે। ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ, ખુરશી અને ટેબલ નવા છે। દેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, તે ટેબલ ઉપર ચોપડી છે। ધ બુક ઇઝ વેરી થિક, ચોપડી જાડી છે। ઇટ ઇઝ અ ડિક્શનરી, તે શબ્દકોશ છે। ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે। દેર ઇઝ અ ચોક સ્ટિક ઇન હિઝ હેન્ડ, તેમના હાથમાં ચોક છે। ધ ચોક સ્ટિક ઇઝ વ્હાઇટ, ચોક સફેદ છે। દેર ઇઝ અ કબાટ નિયર ધ બ્લેકબોર્ડ, કબાટ બ્લેકબોર્ડની બાજુમાં છે। દેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબાટ, કબાટમાં સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાની ચોપડીઓ છે। દેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં કચરા પેટી પણ છે। ઇટ ઇઝ નિયર ધ ડોર, તે દરવાજાની પાસે છે। હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એર,
हितुनो वर्गखंड स्वच्छ अने हवा उजासवाळो छे। तो आ छे हितुनो क्लासरूम। तमारे एक एक लीटीनुं भाषांतर तमारे अहींया करवानुं छे।